બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તસ્કરો ફરીથી સક્રિય બન્યા છે અને હાઈવે પર આવેલી 5 દુકાનોના પતરા તોડી અંદર તોડફોડ કરતા ચકચાર મચી જવા પામી છે. ધાનેરા નેનાવા હાઈવે પર આવેલ રાજ મંદિર પ્લાઝાની બાજુમાં 5થી વધુ દુકાનોના ઉપરથી કોઈ અજાણ્યા ઈસમોએ પતરા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં કોઈ વસ્તુ ના લાગતા તોડફોડ કરી ચાલતા થયા હતા. જ્યારે સવારે દુકાન માલિકોએ આવીને જોયું તો તોડફોડ પહેલી નજરે પડી હતી. દુકાન માલિક દ્વારા આ બાબતે ધાનેરા પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો બીજી તરફ થોડા દિવસ પહેલા પણ આ દુકાનોના પતરા તૂટ્યા હતા અને ચોરીઓ થઈ હતી. તે બાદ આજે ફરીથી આ ઘટના બનતા દુકાનદારો ભાઈ બન્યા હતા અને સાથે સાથે માંગ કરી રહ્યા છે કે પોલીસ આવા તસ્કરો સામે તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી કરે. આવનારા સમયમાં ગરીબ વેપારીઓને નુકસાન વેઠવાનો વારો ના આવે. આજે મારી દુકાનના પતરા તોડે તો 6 દુકાનના પતરા તોડેલા બરાબર, અને આગાઉથી 1 વર્ષ પહેલા 6 દુકાનના પતરા તોડ્યા હતા બરાબર. ત્યારે મને 25,000 નુકસાન હતું. મારી ગાડીના 2-4 ચોર લઈ ગયા હતા બરાબર, અને આજે બી મને 10,000 નુકસાન રહે. આવી રીતે જો કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા સમયમાં બધાની તકલીફ રહેશે. તમે આગળ અરજી બીજી આપેલી અરજી આપેલી છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.